નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક વર્લ્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે 2 સપ્ટેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલા છે તેના રાઇટ આન્સર કયા છે તે જોઈએ. 1 સપ્ટેમ્બર 2020 ના રોજ જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઇટ આન્સર કયા છે તે જોઈએ. જેલ સુધારણા માટે કઈ સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો? જે જેલ સુધારણા માટે સમિતિ છે એ સમિતિ હતી જસ્ટિસ અમિતાવ રોય સમિતિ, એમણે આ એક રિપોર્ટ આપ્યો હતો. આત્મનિર્ભર ભારતના સ્તંભોના નામ જણાવો. આત્મનિર્ભર ભારતના જે 5 સ્તંભો છે, 5 પિલર્સ, ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ, આ 5 સ્તંભો છે એટલે કે પિલર્સ છે આત્મનિર્ભર ભારતના. અમેરિકાએ G7 સંગઠનમાં કયા દેશોને સામેલ કરવાની માંગ કરી હતી? તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની માંગણી કરી હતી. DGCI એ કયા રોગ માટે ભારતની પ્રથમ સ્વદેશી રસીની મંજૂરી આપી? તો ન્યુમોનિયા માટેની પ્રથમ આ પ્રકારે સ્વદેશી રસીની મંજૂરી આપી છે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ. દુનિયાનો 8મો મહાદ્વીપ કયો માનવામાં આવે છે? 8મો મહાદ્વીપ છે જીલેન્ડિયા માનવામાં આવે છે. તો આ હતા આપણા 5 રાઇટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ છે. તો આજના વિજેતા છે ધનસિંહ રાઠોડ બનાસકાંઠાથી. ધનસિંહ રાઠોડ, ખૂબ ખૂબ અભિનંદન. લાગે છે એમણે આ ચોમાસાની ઋતુમાં મસ્ત મજાનું નાવા ફરવા ગયા છે, ત્યાંથી જ ફોટો ક્લિક કરીને સેન્ડ કરી દીધો છે. ખૂબ ખૂબ અભિનંદન ધનસિંહ રાઠોડ. ચલો હવે આજના કરંટ અફેર્સના ક્વેશ્ચન આપણે ચર્ચા કરીએ. સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ કયા કાયદા અંતર્ગત પ્રશાંત ભૂષણને ₹1 દંડ ફટકારવામાં આવ્યો? હવે જે એક એડવોકેટ છે, લોયર પ્રશાંત ભૂષણ, એમણે એક ટ્વીટ કરી હતી. અલગ અલગ જોકે 2 ટ્વીટ કરી હતી અને તેમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધો અને સુઓ મોટો લીધા બાદ એના પર કેસ ચલાવવામાં આવ્યો અને કેસ ચલાવ્યા બાદ એમણે ફાઇનલી ₹1 દંડ ફટકાર્યો હતો. જો કે આ મુદ્દો તો ઘણા સમયથી ચાલે છે, બટ ફાઇનલ હવે એના પર ડિસિઝન આવી ગયું છે. ₹1 એમણે જે દંડ ફટકાર્યો તો તરત જ એમણે પ્રશાંત ભૂષણે ₹1 પે કરી દીધો છે, એટલે કે દંડની રકમ જમા કરાવી દીધી છે. તો કયા કાયદા અંતર્ગત હતી? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 કાયદા અંતર્ગત આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ચલો તો ડિટેલમાં જોઈએ. પ્રશાંત ભૂષણે પોતાના ટ્વીટ પર સુપ્રીમ કોર્ટ વિશે ટ્વીટ કર્યું હતું અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સુઓ મોટો અંતર્ગત પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 અંતર્ગત અદાલતને અવમાનના કરવા બદલ કેસ ચલાવ્યો હતો. ચલો હવે અહીંયા 2-3 શબ્દો આપણે જોવા પડશે. સુઓ મોટો એટલે શું, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે શું, અને અદાલતે જે દંડ ફટકાર્યો છે એમાં ₹1 દંડ ફટકાર્યો છે. આ વિગત આપણે જોઈએ. પહેલાં એ ક્લિયર કરીએ, સુઓ મોટો એટલે શું. સુઓ મોટો એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા કે કોઈ પણ રીતે કોઈ કેસ ચલાવવામાં ન આવ્યો હોય, તેમ છતાં કોર્ટના ધ્યાને આ જ્યારે પણ આવે કે કોઈ મુદ્દો પોતે જાતે હવે એની કેસ ચલાવવા જેવો જરૂર લાગે છે, ત્યારે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ એના પર કેસ ચલાવે છે. જો અહીંયા શું બનેલું કે પ્રશાંત ભૂષણ છે એમણે 2 ટ્વીટ કરી હતી અલગ અલગ. તો સુપ્રીમ કોર્ટ પર કોઈ ત્યાં સુધી કોઈ એને કેસ નહોતો કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યું એટલે સુપ્રીમ કોર્ટે જાતે જ એના પર કેસ ચલાવ્યો, જો તો એને કહેવાય છે સુઓ મોટો. એટલે જાતે જ પોતે સામેથી કેસ એના પર બનાવીને કેસ ચલાવે છે તો એને કહેવાય છે સુઓ મોટો, જે માત્ર ને માત્ર હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ આ પ્રકારનો કેસ ચલાવી શકે છે અને આપણે કહીએ છીએ સુઓ મોટો. હવે કોર્ટની અવમાનના એટલે શું, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971, જોકે આ કાયદો તો ઘણા વર્ષો પહેલાં આવેલો હતો, બટ એમાં શું થયું કે આ કાયદો બહુ ઘણા સમય પહેલાં, એટલે કે આપણે એવું કહી શકીએ જે અંગ્રેજો હતા, બ્રિટિશરો હતા, એ સમયથી આ કેસ આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં હાલમાં આ ચર્ચામાં છે, એટલે એના વિશે પણ આપણે જોઈએ. તો 1926માં આ બ્રિટિશરો આ કાયદો લાવ્યા હતા, ત્યાંના બ્રિટિશરો જે હતા એના ન્યાયાધીશો માટે. ત્યારબાદ એમાં સુધારા થતા થતાં છેલ્લે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1971 હાલમાં અમલ છે, એટલે એ કાયદા અંતર્ગત એના પર સુઓ મોટો કેસ ચલાવવામાં હતો, કોર્ટની અવમાનના કરવી એના બદલ. પ્રશાંત ભૂષણનું ટ્વીટ શું હતું, તો છેલ્લા 6 વર્ષમાં ડેમોક્રેસીની હાલત માટે સુપ્રીમ કોર્ટની પણ અનદેખી છે. એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટ જે પણ આ વસ્તુ થાય છે એમાં કંઈ અનદેખી કરે છે, એટલે કે આંખ આડા કાન કરે છે. અને ખાસ કરીને છેલ્લા 4 જે મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે એની ભૂમિકા પર પણ એમણે સવાલ કર્યા હતા. અને જે બીજી ટ્વીટ હતી એ હાલના જે મુખ્ય ન્યાયાધીશ છે એ શરદ અરવિંદ બોબડે, કે જેઓ એક મોટરસાઇકલ પર સવાર હતા અને સમયે એમણે હેલ્મેટ અથવા તો માસ્કનો પણ ઉપયોગ નહોતો કર્યો, અને જ્યારે હાલની આ પરિસ્થિતિ છે લોકડાઉનની પરિસ્થિતિમાં તો એને લોકોને ન્યાય જોઈએ છે તો ન્યાય મને નથી મળી રહ્યો, અને એ સમયે એમની જે કાર્ય ભૂમિકા છે એના પર એમણે સવાલ કર્યા હતા. એક આપણે ટ્વીટ જોઈએ, એમણે શું ટ્વીટ કરી હતી. એમણે 2 ટ્વીટ કરી હતી, એક 27 જૂન 2020ના રોજ કરી હતી અને ત્યારબાદ 29 જૂન 2020ના આ એક 2 ટ્વીટ કરી હતી. એમણે કહ્યું હતું કે વેન હિસ્ટોરિયન્સ ઇન ફ્યુચર લુક બેક એટ ધ લાસ્ટ 6 યર, છેલ્લા 6 વર્ષમાં જોઈએ તો સી હાઉ ડેમોક્રેસી હેઝ બીન ડિસ્ટ્રોઈડ ઇન ઇન્ડિયા ઇવન વિધાઉટ અ ફોર્મલ ઇમરજન્સી, દે વિલ પર્ટિક્યુલરલી માર્ક ધ રોલ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઇન ધીસ ડિસ્ટ્રક્શન એન્ડ મોર પર્ટિક્યુલરલી એટ ધ રોલ ઓફ ધ પાસ્ટ 4 CJI, એટલે કે આપણે જે ચાર છેલ્લા 4 ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એના પર પણ એમણે
એક ટ્વીટ કર્યું, મતલબ કે એને પણ આવરી લીધા, અને છેલ્લા 6 વર્ષનું પણ એમણે બતાવ્યું કે હાલ આ શું પરિસ્થિતિ શું ચાલી રહી છે, એમાં સરકારનો ભૂમિકા પણ છે અને છેલ્લા 4 ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમની પણ ભૂમિકા બતાવી છે. અને બીજી એક ટ્વીટ કરી, એમાં પણ એમણે બતાવ્યું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આપ જોઈ શકો છો શરદ અરવિંદ બોબડે, તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મેં 50 લાખ રૂપિયાની એક મોટરસાઇકલ પર એમણે સવાર છે, અને એમની સાથે બીજેપી પાર્ટીને પણ એમની સાથે સાંકળી લીધા છે. અને આ લીડર ઓફ બીજેપી ભવન નાગપુર, સોરી રાજભવન નાગપુર ખાતે એમનો આ વિધાઉટ માસ્ક ઓર હેલ્મેટ આ પ્રકારે એમણે ટ્વીટ કરી છે. જો કે અહીંયા જોઈ શકો છો બાઇક હજુ સ્ટેન્ડ બાય છે, હજુ સ્ટેન્ડ બાય છે, બાઇક ચાલતી નથી, પરંતુ આ પ્રકારે એમણે એક ફોટો પર પણ એમણે ટ્વીટ કર્યું હતું. હવે આ બંને ટ્વીટના કારણે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધો અને એના પર કેસ ચલાવ્યો હતો. કયા કાયદા અંતર્ગત? તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 કાયદા અંતર્ગત એના પર કેસ ચલાવ્યો હતો. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ રીતે ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટની ગરિમાને નુકસાન પહોંચ્યું છે અને મુખ્ય ન્યાયાધીશ ને લોકોની નજરમાં ઉતરતા બતાવ્યું. જે આપણે મુખ્ય ન્યાયાધીશ છે એ મુખ્ય ન્યાયાધીશને પણ આ લોકોની નજરમાંથી નીચા ઉતરતા કક્ષાના બતાવ્યો છે. આથી સુપ્રીમ કોર્ટને કોર્ટની ભૂમિકા પર પણ ઘણું બધું નુકસાન થયું છે, એના પર પણ સવાલ થયો છે. તો આ કાયદો છે ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બિલ 1968 એ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીએ 1968માં રજૂ કર્યું હતું અને પાર્લામેન્ટે એને ડિસેમ્બર 1971માં પસાર કર્યું હતું. એટલે કે આ કાયદો પસાર થયો કયા વર્ષે? 1971માં, 68માં એને પસાર કર્યું હતું, પાર્લામેન્ટમાં મૂક્યું હતું, રજૂ કર્યું હતું જોઈન્ટ કમિટીએ, અને ત્યારબાદ 1971માં એને પસાર કરી દેવામાં આવ્યું હતું. હવે તેની કલમ છે, કલમ 2માં ખાસ મહત્વની બાબત છે. કલમ 2 એમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. એમાં 2 એમાં જોઈએ અદાલતનો અનાદર એટલે શું. તો અદાલતનો અનાદર એટલે સિવિલ અવમાનના અથવા તો ગુનાહિત તિરસ્કાર. એટલે કે આપણે એવું કહી શકીએ કે સિવિલ કન્ટેન્ટ કંઈ પણ કહી શકીએ, અને ત્યારબાદ એ ક્રિમિનલ પણ, એટલે કે એક તો નાગરિક અને બીજું ગુનાહિત, આ પ્રકારના બે અલગ અલગ પ્રકારના તિરસ્કાર એમણે બતાવ્યા છે. એમાં સિવિલ અથવા તો નાગરિક અવમાનના એમાં કોઈ પણ ચુકાદા હોય, હુકમનામું હોય, આદેશ હોય, રીટ હોય, કોર્ટની અન્ય પ્રક્રિયા અથવા અદાલતે જે પણ બાંહેધરી આપી છે એનો ઇરાદાપૂર્વક ભંગ કરવો, અને જ્યારે સીમાં ગુનાહિત તિરસ્કાર અથવા તો અવમાનના જેમાં શબ્દો દ્વારા, બોલીને, લખીને, સંકેત દ્વારા, દ્રશ્ય રૂપ અથવા કોઈ પણ કૃત્ય દ્વારા અવમાનના. એક્ઝામ્પલ તરીકે કોઈ એક ટ્વીટ છે એના પર, કોઈ કોઈ એક ટ્વીટ છે એના દ્વારા મેં કઈ વસ્તુ જણાવી છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો જે હાલ જે આ મુદ્દો ચાલી રહ્યો છે, તો આ હાલ મુદ્દામાં પ્રશાંત ભૂષણ જે ટ્વીટ કર્યું છે એ શું થયું? લખીને, લખીને અહીંયા આપ્યું છે ને, લખીને, તો લખીને એમને એક વ્યક્ત કર્યું છે, તો શું થયું કે આ સી કેટેગરી અંતર્ગત આવશે, એટલે કે સેક્શન 2C માં આવશે. પરંતુ સુપ્રીમ કોર્ટે ત્યારે હજુ કંઈ ચુકાદો નહોતો આપ્યો. બટ હવે બીજે એ બી સી શું કહેવા માગે છે એ પણ જોઈએ. કોઈ પણ ચુકાદો હોય, હોય હુકમનામું હોય, આદેશ હોય, રીટ હોય, કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હોય એનો જાણી જોઈને ઇરાદાપૂર્વક ભંગ કરવો. આપણે કંઈ જ બોલવાનું નથી, જે પણ કોર્ટે કહ્યું હોય એનાથી વિરુદ્ધ કામ કરીએ તો શેમ આવશે? ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971ની કલમ 2B માં આવશે. પરંતુ હું કંઈ લખું છું, કંઈ બોલું છું, કંઈ સંકેત દ્વારા, કંઈ દ્રશ્યો દ્વારા, કંઈ ઈશારા દ્વારા, તો આ બધી વસ્તુ શેમાં આવશે? ધ કન્ટેન્ટ ઓફ કોર્ટ એક્ટ 1972ની કલમ 2માં, સી ઓપ્શનમાં આવશે. તો આ બંને કલમો પણ આપણા માટે પરીક્ષણ દ્રષ્ટિએ અગત્યની છે. સુપ્રીમ કોર્ટની 3 જજો છે, જેમાં જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારી, આ 3 જજોની બેંચે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો અને કહ્યું કે જો આ દંડની રકમ 15 સપ્ટેમ્બર 2020 સુધીમાં જમા કરવામાં ન આવે તો 3 મહિના સુધીની કેદ કરવામાં આવશે અને સાથે સાથે 3 વર્ષ માટે બાર કાઉન્સિલમાં તેને પ્રતિબંધિત કરવામાં આવશે. એટલે કે બાર કાઉન્સિલમાં આવે એનું 3 વર્ષ સુધી એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ પ્રકારના પર દંડ ફટકાર્યો છે. જો હવે અહીંયા શું થયું, જેવું પણ 1 રૂપિયાનો દંડ ફટકાર્યો એટલે તરત જ એમણે 1 રૂપિયો પે કરી દીધો છે. એ સુપ્રીમ કોર્ટે પહેલાં પણ કહ્યું હતું કે તમે અનકન્ડિશનલ માફી માંગી લો કે કોઈ પણ કન્ડિશન વગરની માફી માંગી લો તો હવે અમે તમારા પર આ બધું જ કેસ છે, બધું જ કેસ વાઇન્ડ અપ કરી લઈશું, તમારા પર કોઈ કેસ ચલાવીશું નહીં. પરંતુ પ્રશાંત ભૂષણ એવું કહ્યું કે મેં જે પણ ટ્વીટ કર્યું છે એ સુપ્રીમ કોર્ટને, એકમાત્ર ટ્વીટ કરવાથી સુપ્રીમ કોર્ટની કોઈ માનહાનિ નથી થઈ, કોઈ બદનામી નથી થઈ, એનો કોઈ અનાદર નથી થયો, બટ મારે જે પણ કહેવું છે એ કહેવા માટે થઈને મેં આ ટ્વીટ કરી હતી અને હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને લઈને મેં આ ટ્વીટ કરી છે, એટલે મારે હું આમાં માફી માંગવા જેવું કંઈ નથી. એમ છતાં સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલ્યો અને પ્રશાંત ભૂષણ હાલ કહ્યું છે કે મેં 1 રૂપિયો દંડ તો ભરી દીધો છે, જે પણ દંડ હશે હું સ્વીકારી લઉં છું અને એ 1 રૂપિયાનો દંડ એમને ભરી દીધો. પરંતુ એમને કહ્યું છે કે રિવ્યુ પિટિશન માટે હજુ પણ મારી પાસે અધિકાર હું રાખું છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દેશમાં ભારતીય મૂળના નેતા પ્રીતમસિંહ વિપક્ષના નેતા બન્યા? ભારતીય મૂળના એક વ્યક્તિ પ્રીતમસિંહ એ હવે વિપક્ષના નેતા બન્યા છે. તો એ કયા દેશમાં? સિંગાપુરમાં.
આપ જોઈ શકો છો કે આપણા જે તે વ્યક્તિ છે એ સિંગાપુરમાં છે, પરંતુ મૂળ એ ભારતીય વ્યક્તિ છે, પ્રીતમસિંહ. સિંગાપુરના ભારતીય મૂળના નેતા પ્રીતમસિંહ સિંગાપુરના વિપક્ષના નેતા બન્યા છે. ભારતીય મૂળના નેતા સિંગાપુરના વિપક્ષ નેતા બન્યા હોય આવી આ પ્રથમ ઘટના બની છે. સિંગાપુરમાં 10 જુલાઈએ જે સામાન્ય ચૂંટણી હતી એમાં પ્રીતમસિંહની વર્કિંગ પાર્ટી છે એમણે 93 સીટમાંથી 10 સીટો એમને મેળવી લીધી, અને હવે એનો આ પક્ષ એ સૌથી મોટો વિપક્ષ પક્ષ બન્યો છે. એટલે હવે એ જે સિંગાપુરના વડાપ્રધાન છે લી હિસિયન લુંગ એમની સાથે હવે એની સામે બેસે, એટલે કે એની સામે વિરોધમાં બેસે, એટલે કે વિરોધ પાર્ટી તરીકે એની ભૂમિકા ભજવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રીય વિકાસ મંત્રાલય દ્વારા કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે 3 બાંબુ ક્લસ્ટર બનશે? 3 બાંબુ ક્લસ્ટર બનાવવામાં આવશે. ક્યાં બનાવવામાં આવશે? તો આપ જોઈ શકો છો કે જમ્મુ કાશ્મીર બનાવવામાં આવશે. 25,000 પીપલ ટુ ગેટ ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ઇન જમ્મુ કાશ્મીર એઝ 3 બાંબુ ક્લસ્ટર કમિંગ અપ. જિતેન્દ્રસિંહ છે એમણે જિતેન્દ્રસિંહ એક ટ્વીટ એમણે એક મેસેજ આપ્યો હતો જે આપણા ઉત્તર પૂર્વીય ક્ષેત્રીય વિકાસ મંત્રાલયના મંત્રી છે જિતેન્દ્રસિંહ એમણે આ જણાવ્યું હતું. ઉત્તર પૂર્વીય ક્ષેત્રીય વિકાસ મંત્રાલય દ્વારા જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ, કટરા અને સાંબા વિસ્તાર, કયા 3 વિસ્તાર? જમ્મુ, કટરા અને સાંબા, આ 3 વિસ્તારમાં બંબુ ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત જમ્મુમાં મેગા બંબુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને બાંબુ ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે. જેથી જો હવે અહીંયા પાર્ક પણ બનાવશે અને એની ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. બાંબુ બનાવવા છે એની સાથે ઘણા બધા ઉદ્યોગો પણ સાથે સંકળાયેલા છે, તો હવે એના માટે ટ્રેનિંગ સેન્ટર પણ બનાવવું પડશે. તો ટ્રેનિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. ક્યાં બનાવવામાં આવશે? તો જમ્મુ ખાતે બનાવવામાં આવશે. વાંસની ટોપલી, અગરબત્તી અને બાંબુ ચારકોલના ઉત્પાદન માટે આ 3 બાંબુ ક્લસ્ટરો એ વિકસાવશે, જેના કારણે 25,000થી પણ વધુ લોકોને રોજગારી મળશે. આપણે ઉત્તર પૂર્વીય ક્ષેત્રીય વિકાસ મંત્રી છે ડૉક્ટર જિતેન્દ્રસિંહ. નીચે પૈકી કયા સૈન્ય દળે પેન્શનરો માટે પેન્શનર કોર્નર એપ બનાવી? પેન્શનર કોર્નર એપ બનાવી છે. કોને બનાવી છે આપ જોઈ શકો છો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એમણે CIFS પેન્શનર કોર્નરની આ એક એપ બનાવી છે, જેના માધ્યમથી એમને ઘણો બધો ફાયદો થશે. જેવા કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એ પેન્શનરો માટે પેન્શનર્સ કોર્નર મોબાઈલ એપ બનાવી છે. આ મોબાઈલ એપ એ CISF દ્વારા પેન્શનરો સુધી પહોંચવા અને પેન્શનની વન સ્ટોપ સોલ્યુશન તરીકે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. એટલે કે કોઈપણ પ્રકારની CISF બાબતે કોઈપણ પ્રકારની સુવિધા હોય તો એ સુવિધા ખાસ કરીને પેન્શનરો માટે આ ઉપલબ્ધ થશે. એ સાથે સાથે અન્ય પ્રક્રિયાઓ પણ ઘણી બધી છે, જેવી કે CIFSના ભૂતપૂર્વ સૈન્ય જવાનો માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રક્રિયા, મહત્વપૂર્ણ પરિપત્રો, પેન્શનરોને મળતા લાભ, CISFમાં આવનારી નોકરીની તકો, આ ઘણી બધી વસ્તુઓ પણ એમાં સામેલ હશે, જેના ડિરેક્ટર જનરલ છે રાજેશ રંજન. ભારતે કયા દેશમાં આયોજિત બહુપક્ષીય સૈન્ય અભ્યાસ કવાકાઝ 2020માં ભાગીદારી પરત ખેંચી? હવે અહીંયા ભાગીદારી પરત કરી લીધી છે, એટલે કે જે આપણે યુદ્ધાભ્યાસ કરવાના હતા એ યુદ્ધાભ્યાસ હવે કરીશું નહીં. કયા યુદ્ધાભ્યાસ થવા જઈ રહ્યો હતો? રશિયા ખાતે. આપ જોઈ શકો છો ઇન્ડિયા વિડ્રો ફ્રોમ રશિયા મિલિટરી એક્સરસાઇઝ સેનામાં કારણે પરત કરી દીધી છે. તો ચીન અને પાકિસ્તાનનું જે વલણ છે હાલમાં એને ધ્યાને લઈ અને સાથે સાથે COVID-19નું તો છે જ. 15-26 સપ્ટેમ્બર 2020 દરમિયાન રશિયામાં યોજાનારી બહુપક્ષીય સૈન્ય અભ્યાસ કવકાઝ 2020માં ભારત હવે ભાગ લેશે નહીં. જો આ કે આ જે યુદ્ધાભ્યાસ થવાનો છે એમાં 20 જેટલા દેશો સામેલ હતા. કયા કયા હતા? કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, મેંગોલિયા, સિરિયા, ઈરાન, ઇજિપ્ત, બેલારૂસ, તુર્કી, ઓર્મેનિયા, અઝરબૈજાન, આવા 20 જેટલા દેશો સામેલ હતા. એની સાથે સાથે આ દેશો સાથે સાથે ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાન તો હતા જ, એટલા માટે ચીન અને પાકિસ્તાન સાથે જે પ્રકારનું હાલનું આપણું વલણ છે અથવા તો પાકિસ્તાને જે અને ચીન આપણી સાથે જે વ્યવહાર કરી રહ્યું છે એ વ્યવહારને ધ્યાને લેતા ભારતે આ અભ્યાસમાં ભાગ લેવાનું મુલતવી રાખ્યું છે. COVID-19 મહામારીના કારણે અને તેની સાથે સાથે છેલ્લા ઘણા મહિનાથી પૂર્વી લદ્દાખમાં ભારત ચીન સીમા વિવાદને કારણે ભારતે આ સૈન્ય અભ્યાસમાં ભાગ લેવાનું માંડી વાળ્યું છે. કવકાઝ 2020 દક્ષિણ રશિયાના અસ્તરખાન પ્રાંતમાં યોજાશે, જેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશો અને મધ્ય એશિયન દેશો પણ ભાગ લઈ રહ્યા છે. ઇવન કે આપણે ભાગ લેવાના જ હતા, બટ હવે જે પરિસ્થિતિ છે જેવી કે લદ્દાખ અને પાકિસ્તાન સાથેની જે આ પ્રકારની જે ઘૂસણખોરી રોજબરોજની ઘૂસણખોરી હોય છે તો એને ધ્યાને લઈને હવે આપણે એમાં પાર્ટિસિપેટ નથી કરવાના. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા રજૂ કરેલા આંકડા અનુસાર ભારતનો GDPમાં એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં કેટલો ઘટાડો નોંધાયો? હવે અહીંયા ઘટાડો નોંધાયો છે GDPમાં. કોના આંકડા દ્વારા? તો નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યો છે તેમાં ઘટાડો બતાવવામાં આવ્યો છે. જે ઘટાડો છે 23.9%. આપ જોઈ શકો છો ઓલ સેક્ટર્સ
શાર્પલી ડાઉન, ઘણા બધા ડાઉન છે બધા સેક્ટર એક્સેપ્ટ એગ્રીકલ્ચર, એકમાત્ર ખેતીવાડી ખેતીવાડીમાં પ્લસ ગયું છે. આપ જોઈ શકો છો 23.9% માઇનસમાં ચાલે છે. તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એનએસઓ, દ્વારા રજૂ કરેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9% ઘટાડો નોંધાયો છે. 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 39.3% ઘટાડો નોંધાયો હતો અને માઇનિંગ સેક્ટરમાં 23.3% ઘટાડો જોવા મળ્યો. હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે જીડીપી ડાઉન થવાની છે એમાં કોઈનો કોઈ કોઈ કંઈ કરી શકવા નથી. ઇવન કે બધા દેશોની જીડીપી ડાઉન થઈ છે. એનએસઓના રિપોર્ટમાં 2011-12ના બેઝ પ્રાઇસ આધારે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયા રહ્યું. સતત 5 મહિને કોર સેક્ટરમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. જો કોર સેક્ટર જે મુખ્ય મહત્વના સેક્ટર છે બધા સેક્ટરોમાં ઘટાડો નોંધાય છે. જુલાઈમાં કોર સેક્ટરનું ઉત્પાદન 9.6% ઘટ્યું હતું, જ્યારે કૃષિ સેક્ટરના ઉત્પાદનમાં 3.4% વધારો જોવા મળ્યો. જો એક ખેતીવાડી એક એવો સેક્ટર છે કે જે ઘણા બધા લાખો લોકોને રોજગારી આપે છે, તમને લાગશે કે કેવી રીતે રોજગારી આપે છે. મેં ઘણી વખત આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે કે ખેતીવાડીની એક પ્રોડક્ટ માટે એક વસ્તુ વેચાય છે તો એક વસ્તુમાં જે ઉગાડવામાં આવે છે એની પાછળ લાખો લોકોને રોજગારી મળે. જ્યાં સુધી આપણી થાળીમાં જ્યારે અનાજ આવે છે અથવા તો રોટી બને છે આપણી થાળીમાં પીરસાય છે ત્યાં સુધી લાખો લોકોને રોજગારી આપતા આપતા આપણે દેશ સુધી પહોંચે છે. ભારતીય રેલવે કયા નામે મેડિકલ ટ્રોલી વિકસાવી છે કયા નામે વિકસાવી છે? મેડબોટ નામે વિકસાવી છે. આપ જોઈ શકો છો કે ઇન્ડિયન રેલવેઝ રિમોટ કંટ્રોલ મેડિકલ ટ્રોલી મેડબોટ 74 યર્સ 74 સ્ટોરેજ, હજુ પણ આપણે એ આગળ વધવાના છીએ. ભારતીય રેલવેએ COVID-19 દર્દીઓને ખોરાક અને દવાઓ પહોંચાડવા માટે મેડબોટ નામની રિમોટ કંટ્રોલ મેડિકલ ટ્રોલી વિકસાવી છે. આ મેડબોટ ટ્રોલી છે એ ભારતીય રેલવેની ડીઝલ રેલ એન્જિન ફેક્ટરીની સેન્ટ્રલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી છે. ભારતીય રેલવે કોરોના મહામારી સમયે લોકોને પરિવહન સુવિધાઓ અને અનાજ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ અને ભારતીય રેલવે COVID-19 દર્દીઓ માટે જે સુવિધા પૂરી પાડી છે એ ઘણી બધી રીતે પ્રશંસનીય પણ રહેલી છે. હવે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કંઈક ને કંઈક સારું ઈચ્છતા હોય છે, કંઈક ને કંઈક નવું નવું વિચારતા હોય છે. આપણે એક વ્યુઅર છે, રેગ્યુલર વ્યુઅર ચાંદની, એમણે એક ગઝલ મોકલી છે જે આપણા માટે ખૂબ અગત્યની છે. કંઈક મેસેજ આપે છે, કંઈક તો ખામી રહ્યો છે ભણતરમાં, નહીતર આર્યભટ્ટના દેશમાં બાળકો ગણિતમાં નાપાસ થાય નહીં, અને કાલિદાસને ભૂલી જઈ શેક્સપિયર ભજવાય નહીં, સુશ્રુતના દેશમાં સારવાર આટલી નબળી થાય નહીં, ને પ્રતાપ શિવાજી છોડીને અકબર ઔરંગઝેબ પૂજાય નહીં. અકબર અને ઔરંગઝેબની પૂજા કરે, મતલબ કે એને જે ઘણી બધું જે માન પણ આપવામાં આવે છે, આ પ્રકારનું નામ પણ આપવામાં આવે છે, રોડના નામ આપવામાં આવે છે, બિલ્ડિંગનું નામ આપવામાં આવે છે, શહેરના નામ આપવામાં આવે છે, પ્રતાપ અને શિવાજી. જો ભારતમાં આ પ્રતાપ અને શિવાજી એટલે કે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજની વાત કરીએ તો એ વાતો એક લેક્ચરમાં શું, એક દિવસમાં કે એક વીકમાં પણ પૂરી ન થાય આટલી જબરદસ્ત એના પરાક્રમો છે. કંઈક તો ખામી રહી હશે ભણતરમાં, નહીતર દેશનો દીકરો માતૃભાષા બોલવામાં થૂંધવાય નહીં. કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં, નહીતર નાના નાના સ્વાર્થ પાછળ જીવનમાં સંબંધ જોખમાય નહીં. વસુધૈવ કુટુંબકમને બદલે મા બાપ વૃદ્ધાશ્રમ જાય નહીં. દિવસ હોય કે રાત ક્યારેય નિર્ભયા લૂંટાય નહીં, ને 7 જન્મોના સંબંધ એ લગ્નનો સોદો કદી થાય નહીં. કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં, નહીતર જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી આત્મહત્યા એ થાય નહીં. ખૂબ સરસ એમણે આ એક પંક્તિ દ્વારા કહેવા માંગ્યું છે. બીજા એક મિત્રે ટ્વીટ કરી છે, દવેરા દિલીપે, કોંગ્રેચ્યુલેશન પિયુષ ચૌધરી, કઈ એક્ઝામની પ્રિપરેશન કરો છો? પિયુષ ચૌધરી ઘણી બધી ક્વિઝમાં એમણે પાર્ટિસિપેટ કર્યું છે અને એમણે ઘણી બધી ક્વિઝ જીતી છે. મેં એમની સાથે ટેલિફોનિક વાત કરી તો એમણે કહ્યું કે સર મને મારી પાસે તો ઘણું બધું છે, એમની તો બુક બર્ડ પ્રત્યે જે પણ શબ્દો કયા છે એક શબ્દો કદાચ હું કહીશ તો તમને અતિશયોક્તિ લાગશે, બટ એ કહેવું એના કરતાં બેટર છે કે સમજવું અને ફીલ કરવું. એમણે કહ્યું કે બુક બર્ડ જે પણ આપવું હતું એ ઘણું બધું આપ્યું છે, અને એમણે એના શબ્દોમાં કહું તો એમણે કહ્યું કે મેં અપેક્ષા નહોતી રહેતી એટલું બધું ઘણું બધું આપ્યું છે. ઇવન કે યુટ્યુબ મારફતે પણ ઘણું બધું એમણે આપ્યું છે બુક બર્ડે, એવું એમનું કહેવું છે. એટલે એમની જે જીતેલી જે બુક હતી એ પણ આપણે બીજાને ગિફ્ટ કરી છે. એમણે કહ્યું છે કે જે પહેલાં એક્ઝામ આવે એમાં જોડાવું છે, એટલે કે હવે જે જીઆરની બાબત છે એમણે પણ જીઆરનો મુદ્દો મૂક્યો છે, જીઆર અને આ જીઆર જે હાઈકોર્ટ હવે રદ કરી દીધો છે. યસ, તમે જોયું હશે ગઈકાલે જ તમે મેસેજ જોયા હશે કદાચ 6:30-7 વાગ્યાના આસપાસના કે હાઈકોર્ટે જીઆર જે હતો એ રદ કરી દીધો છે. એમણે પિયુષનું કહેવું એવું છે કે હવે તો રાહ જોઈ જોઈને થાક્યા છીએ, જીઆરના મુદ્દાનું અમલી નિરાકરણ આવ્યા પછી બધા રસ્તા ખુલ્લે એવું લાગે છે, બાકી કોરોનાના તો આપણો પીછો છોડવાનો નથી, અને રહી વાત તૈયારીની તો ક્લાસ 3ની તૈયારી કરે છે. યશ, પિયુષ ચૌધરી અને દેવરા દિલીપ આ એક માત્ર એક નામ આપણે લીધા છે, બટ અસંખ્ય વિદ્યાર્થી મિત્રોની એક જ ડિમાન્ડ છે કે સર ક્યારે આ એક્ઝામ આવશે, ક્યારે એક્ઝામ આવશે અને ક્યારે એક્ઝામ આવશે. જીઆર રદ થઈ ચૂક્યો છે,
ગઈકાલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવેશમાં આવી ગયા હતા. જો હોશ અને જોશ બંને વસ્તુ સાથે રાખવી પડે. એક સારામાં સારા અધિકારી વ્યક્તિ એ છે કે જે હોશમાં પણ હોય અને જોશમાં પણ હોય. અધરવાઇઝ કર્મચારી અને અધિકારીમાં તફાવત ક્યાં છે? કર્મચારીનું કામ શું છે? તો કામ કરવું. અધિકારીનું કામ શું છે? તો આદેશ આપવું. આપણે કર્મચારી પણ બનવાનું છે અને અધિકારી પણ બનવું છે. કર્મ પણ કરવું છે અને આદેશ પણ આપવો છે. તો થોડોક તફાવત એ છે. આપણે એવું વિચારતો હોય કે સરકાર ક્યારે આ પ્રકારે એક્ઝામ લેશે, ક્યારે એક્ઝામ લેશે. અથવા તો ઘણા વિદ્યાર્થીઓ તો પોતાના માઇન્ડમાં કંટ્રોલ ગુમાવીને, અથવા તો એનું એ કંટ્રોલ ગુમાવવો પણ વ્યાજબી બાબત છે. કારણ કે હું પણ સમજુ છું કે મિત્રો, આપણે એ 2018નો જે ફોર્મ ભરેલા છે અને હાલ 2020 આપણે એવું કહી શકીએ કદાચ પૂરો થવા આવ્યો છે, તેમ છતાં હજુ બિનસચિવાલયનું એક એક્ઝામ નથી લઈ શકતા. જ્યારે RRBની જે એક્ઝામ લેવાતી હોય, તો આ એક્ઝામ IBPSની એક્ઝામ લેવાતી હોય, ટાટા કન્સલ્ટન્સી એની એક્ઝામ હેન્ડલ કરે છે, આ સુધી ક્યારે પેપર લીક નથી થયું. અહીંયા તો પેપર પણ લીક થતા હોય, એક્ઝામ કેન્સલ કરવી પડતી હોય, ઉંમરમાં ઘણી વખત ફેરફાર કરાતો હોય છે, ગ્રેજ્યુએશન અથવા તો 12 પાસનો એમાં ફેરફાર કરાતો હોય. આ બધું શું છે ખબર નથી પડતી. બટ હવે સરકારની નજરથી જોઈએ તો સરકારને પણ એટલું બધું પ્રેશર છે ને મિત્રો, કે આપણે જેટલું ઓનલાઈન ટ્વિટરથી અને ઘણી બધી માધ્યમથી જે એની સામે લડત કરી છે, અને આ લડત માટે સરકારને પછીનો પછીનો થઈ ગયો છે. કારણ કે સરકારને પણ જવાબ આપવો પડતા હોય છે ને. સરકારને એવું તો ના ઈચ્છતા હોય ને કે એક્ઝામ કેન્સલ થાય, આ બધું થાય. મિત્રો વિચારો કે આપણે વિચારીએ છીએ કે સરકાર પર પ્રેશર લાવીએ અને એક્ઝામ આપણે જલ્દીથી જલ્દી લાવી આપીએ. સરકાર પણ એટલી જ હાલ અલર્ટ છે, તે જ ગતિ એના જે ચક્રો ગતિમાન કરી દીધા છે કે એક્ઝામ ખૂબ જ ઝડપથી લેશે. હાલ GRનું પણ નિરાકરણ આવી ગયું છે, તો હવે ખૂબ જ ઝડપથી આનું નિરાકરણ પણ આવી જશે. ચલો, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે લડત હતી, એ લડત એ ઘણી બધી યોગ્ય રીતે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક હોશમાં અથવા તો જોશમાં આવીને એવું કહી દેતા હોય છે કે અકાડેમિક આમ છે તેમ છે. મિત્રો, અમે હંમેશા તમારી સાથે રહ્યા છે. જ્યારે એક્ઝામ કેન્સલ કરવાની હતી ત્યારે પણ અમારા પ્રતિનિધિ હતા, સાથે હતા. ઇવન કે હું એક બુકબર્ડની જ વાત નથી કરતો, દરેક અકાડેમી સાથે, એ દરેક અકાડેમી સાથે જ હોય છે. બટ અહીંયા શું થતું હોય છે કે એક વિદ્યાર્થી ખાલી ટીખળ કરવા માટે થઈને એક કોઈ અલગ પ્રકારનો મેસેજ કરે, તો એવા ઘણા બધા વિદ્યાર્થી હોય એને ગેરમાર્ગે દોરતા હોય છે. બટ સાચો વિદ્યાર્થી એ છે કે જે પરિસ્થિતિને સમજે છે. હાલ આ પરિસ્થિતિ છે, તો આપણે પણ સમજીએ છીએ કે સરકારે એક એટલીસ્ટ એટલું જાહેર કરવું જોઈએ કે એક્ઝામ ક્યારે લેવાશે, અથવા તો એને આટલું પ્રોમિસ કરવું જોઈએ કે જ્યારે પણ COVID-19ની આ પ્રક્રિયા સંપૂર્ણ ખતમ થશે, તો તરત જ આટલા સમય સુધીમાં, અથવા તો 20 દિવસમાં કે 30 દિવસમાં કે 20 કે 60 દિવસમાં એક્ઝામ લઈ લેશું. બટ હાલની પરિસ્થિતિ છે, એમાં COVID-19ના કારણે આપણે કોઈ ડિસિઝન લઈ શકાય તેમ નથી. પરંતુ COVID-19 નહોતું ત્યારે પણ સરકારે પોતાનું હજી નિર્ણય છે એ તો આપવું જોઈતો હતો, પરંતુ એ સમયે GR નડતો હતો. હવે GR પણ ક્લિયર થઈ ગયું છે, તો મારા ખ્યાલથી હવે જેવું પણ આ GR ક્લેરિફિકેશન થઈ તો ગયું છે, તેમ છતાં બાકીના જે પ્રોસ્પેક્ટિવ હોય છે એ જોયા બાદ સરકાર ખૂબ જ ઝડપથી એક્ઝામની ડેટ જાહેર કરી દેશે. કારણ કે સરકાર પણ એટલું બધું પ્રેશર હોય છે ને કે સરકારને પણ જવાબ આપવા પડતા હોય છે. ઘણી બધી વસ્તુ અહીંયા હોતી હોય છે. કારણ કે સરકારને પણ બીજી વખત ચૂંટાઈને આવવું હોય છે ને. એવું નથી હોતું કે સરકારને એક વખત 5 વર્ષ પૂરા કરી દીધા કે 20-25 વર્ષ પૂરા કરી દીધા. હવે આગળની વખતે પણ એમને સરકારને સીટ જોઈએ છે. કારણ કે જે લાસ્ટ ટર્મમાં જે સીટો મળી હતી ને, આ લાસ્ટ એના પહેલાંના જે ટર્મમાં જે સીટો મળી હતી, ખૂબ જ ફેરફાર થયો છે. સરકારને પણ પસીનો આવી જાય છે. બધી વસ્તુ પૈસાથી નથી થતી, કારણ કે આપણે લાખો લોકો છીએ, લાખો વિદ્યાર્થીઓ છીએ વોટિંગ કરવા માટે. તો સરકાર પણ વિચારતી હોય છે કે લાખો વિદ્યાર્થીઓ છે એની સાથે આખો પરિવાર જોડેલો છે. 50 લાખ રૂપિયા, 50 લાખ વોટ કે 5 લાખ વોટ થશે, તો આનાથી ઘણું બધું ફેરફાર પડતો હોય છે. તો સરકાર પણ ખૂબ પ્રેશરમાં છે, અને સરકારનો જે પણ નિર્ણય હશે એ હવે ખૂબ જ શોર્ટ ટાઈમ આવી જશે. જ્યારે પણ વાત રહી છે અકાડેમીની, તો અકાડેમી હર હંમેશ તમારી સાથે રહી છે મિત્રો. બટ જો અમે તમારી સાથે આવીએ છીએ, કોઈ વાંધો નથી. પ્રતિનિધિ આવતા હોય છે, બટ અહીંયા ઓફિસનું વર્ક પણ હોય છે, તમને એક વિડીયો પણ આપવાનો હોય છે, દરેક વસ્તુ કન્ટિન્યુ કરતા હોય છે. તેમ છતાં એક પણ વખત એવું નથી બન્યું કે બુકબર્ડ તમને સાથ ન આપ્યો હોય. ઇવન કે બુકબર્ડની એક પણ અકાડેમી એવું નથી કે જેમને સાથ ન આપ્યો હોય. દરેક રીતે સાથ મળતો રહે છે. બટ વિદ્યાર્થીઓ પણ સમજે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ અમે જતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ મળતા હોય છે અને વાત કરતા હોય છે. જ્યારે પ્રતિનિધિ અમારા જતા હોય ત્યારે કે સાહેબ તમે પણ અહીંયા છો, હા હોઈએ છીએ, બધાની સાથે હોઈએ છીએ. બટ ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વિદ્યાર્થી ટીખળ કરવા માટે એક મેસેજ કરતા હોય છે, અને ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓ પણ ગેરમાર્ગે દોરી દેતા હોય છે. બટ જે હોય તે હવે GRનું આ સોલ્યુશન આવી ગયું છે. ખૂબ જ નજીકના સમયમાં એક્ઝામ પણ લેવાઈ જશે, અને અપેક્ષા કરીએ કે ખૂબ ઝડપથી અને સારી રીતે એક્ઝામ લેવાય, કે જેમાં જે ખરેખર વિદ્યાર્થી મહેનત કરી છે ને એ વિદ્યાર્થી પાસ થાય, નહીં કે માત્ર ને માત્ર કોપી પેસ્ટ કરવાવાળા વિદ્યાર્થી. જે વિદ્યાર્થી ખરેખર મહેનત કરી છે ને એને પાસ થવાની જરૂર છે, કારણ કે એ વ્યક્તિને લાયક છે. હવે આપણે ગુજરાતને વિશે જાણતા ન હોય અને ગુજરાત સરકારમાં આપણે નોકરી કરવા જવું છે, તો આપણને કોઈ અધિકાર નથી આ પ્રકારની સર્વિસ કરવાનો. ચલો મિત્રો, તો ખૂબ અપેક્ષા એવી છે કે શોર્ટ ટાઈમમાં આ બધું જ સોલ્યુશન આવી જશે. ચલો મિત્રો, આજના કરંટના ક્વિઝની આપણે ક્વિઝ જોઈએ. કયા છે ક્વિઝના ક્વેશ્ચન? ગુજરાતમાં વિધવા સહાય યોજનાનું નવું નામ જણાવો.
તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાંથી ત્રણ જૂના શિલાસ્તંભો મળી આવ્યા? નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ, નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ 2020માં ગુજરાતના કયા કયા શિક્ષકોને એવોર્ડ મળશે? વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ 2020 કોને આપવામાં આવ્યો? પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે કયા વર્ષે ચૂંટાયા હતા? તો મિત્રો, આ 5 પ્રશ્નોના તમારે રાઇટ આન્સર આપવાના છે. આપણે જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ પર તમારે મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા આપણા 2 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વીમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્સ કરંટ અફેર.